કાન્હા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જ દિવ્યાંગો માટે કાન્હા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। તેની વિશેષ માહિતી પત્રકાર પરિષદ યોજી અને આપવામાં આવી છે। કાન્હા ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા જ દિવ્યાંગો માટે કાન્હા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટ તારીખ 9 જૂનથી 11 જૂન સુધી રમાડવામાં આવશે। ટોટલ 6 જેટલી ટીમો ભાગ લઈ રહી છે। બે ટીમો મુંબઈની છે, એક ટીમ સૌરાષ્ટ્ર, એક ટીમ અમદાવાદ અને બે વડોદરાની ટીમો વચ્ચે જ આ મેચ રમાશે। આ ટુર્નામેન્ટ સિઝન બોલથી જ રમાડવામાં આવશે। સાથે જ આ ટુર્નામેન્ટ રાખવાનો મૂળ ઉદ્દેશ વિકલાંગો પણ क्रिकेटનો आनंद लई सके ते हेतुसर ज आनुं आयोजन करवामां आव्युं छे। जे आवक थशे ते जांबुगोडाना जंगलमां 106 वर्षना दंपती अने तेमना परिवार रहे छे तेमनी पाणीनी बोर करी आपवामां आवशे। साथे ज कान्हा चेरिटेबल फाउंडेशनना कानाभाई केरीनो व्यवसायमांथी ज बचत करी सेवाना उमदा हेतुथी आ ट्रस्टनी स्थापना करी छे, जेमां आ सेवाकीय कामगीरी करवामां आवी रही छे। शरू थई रही छे कालथी 9 तारीख 9 जून 2023 अमीन क्रिकेट क्लबना ग्राउंडमां छाणी અને 6 ટીમ ભાગ લઈ રહી છે। એમાંથી 2 બોમ્બેની ટીમો છે, એક સૌરાષ્ટ્રની ટીમ છે, એક અમદાવાદની ટીમ છે અને 2 વડોદરાની ટીમ છે। જે રીતે તમે સેવાનું કાર્ય કરી રહ્યા છો, કેમ આ વિચાર આવ્યો? વિચાર એટલે આવ્યો કે આજે મનુષ્ય અવતારમાં આપણે આ ભૂમિ પર ગ્રહણ કર્યું છે, તો માણસાઈ દેખાડીને બધાની સેવા કરવી જોઈએ। અને વિકલાંગો મારી પાસે એવી અપેક્ષાથી આવ્યા કે અમને એક પ્લેટફોર્મ આપો કે અમે અમારો ટેલેન્ટ શોકેસ કરી શકીએ। તો સારા મનથી મહેનત કરીને આ ટુર્નામેન્ટ યોજી છે, જેનાથી કાલે એનો સક્સેસ જવાનો છે। તમે કીધું કે જે રીતે કે આમાં જે કંઈ ફંડ આવશે તે ક્યાં, આમાંથી જે ફંડ ઊભું થશે અને મારા કેરીના ધંધામાંથી જે કંઈ ફંડ ઊભું થયું છે એમાંથી જાંબુઘોડાના જંગલમાં 106 અને 104 વર્ષના જે વૃદ્ધ રહી રહ્યા છે અને એમના પરિજનો જે રહી રહ્યા છે એમને પાણીની બોરની સુવિધા પ્રોવાઈડ કરવાનો છું। ઓલરેડી રિસર્ચનું કામ ત્યાં શરૂ થઈ ગયું છે। ટૂંક સમયમાં આનું રિઝલ્ટ તમને આપોઆપ દેખાઈ જશે। શું નામ આપનું? મારું નામ દેવસ્ય પટેલ ઉર્ફ કાનો। મારી માતા ગુજરી ગયા પછી કાનો નામ પાડીને ગઈ, એનાથી આ કાન્હા ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન હું કાલે ઓપન કરવા જઈ રહ્યો છું મારા ભાઈઓ સાથે।